ટોપી વાળો ફેરિયો એક ગામમાં એક ફેરિયો રહેતો હતો ટોપીઓનો વેપાર કરતો હતો ફેરિયો ઘરે ઘરે જઈને ટોપીઓ વહેંચતો ફેરિયો એક ગામથી બીજા ગામે પણ ટોપીઓ વહેંચવા માટે જતો હતો લોકોને ફેરિયાની સુંદર સુંદર ટોપીઓ બહુ જ ગમતી હતી એક દિવસ ઉનાળાની ઋતુમાં ફેરિયો એક ગામથી ટોપીઓ વેચીને બીજે ગામ જતો હતો ગરમીમાં ચાલી ચાલીને થાકી ગયો હોવાથી ફેરિયો આરામ કરવા માટે જગ્યા શોધતો હતો એટલી જ વારમાં એક જંગલ આવ્યું જંગલમાં ઘણા ઘટાદાર વૃક્ષો હતા અને ફેરિયો એક છાયાદાર વૃક્ષની છાયામાં આરામ કરવા લાગ્યો ખૂબ થાકી ગયો હોવાથી થોડી જ વારમાં ફેરિયાને ઊંઘ આવી જાય છે અને તે સૂઈ જાય છે આ ઝાડ ઉપર ઘણા વાંદરાઓ રહેતા હતા ફેરિયાને સૂતેલો જોઈ બધા વાંદરા વારાફરથી નીચે આવ્યા અને ફેરિયાના પોટલામાંથી બધા વાંદરાઓ ટોપીઓ કાઢવા માંડ્યા વાંદરાઓ ટોપીઓ લઈ ઝાડ ઉપર ચડી જાય છે અને થોડી વારમાં જ્યારે ફેરિયાની આંખ ખુલે છે તો તે જોવે છે કે તેનો ટોપીઓનો પોટલો તો ખાલી છે અને બધા વાંદરાઓ તેની ટોપીઓ પહેરીને ઝાડ ઉપર બેઠા છે ફેરીઓ બધા વાંદરાઓ પાસે તેની ટોપીઓ માગે છે પણ કોઈ વાંદરા તેની ટોપીઓ નથી આપતા ફેરિયાને થોડું વિચાર્યા પછી એક યુક્તિ સૂજે છે ફેરિયાએ પોતાની માથે રહેલી ટોપીને હાથમાં લઈ ઊંચે ઉછાળી અને નીચે ફેંકી આ જોઈ બધા વાંદરાઓ પણ ફેરિયાની નકલ કરવા માંડ્યા બધા વાંદરાઓએ પણ પોતાની ટોપી હવામાં ઉછાળીને નીચે ફેંકી અને બધી ટોપીઓ નીચે જમીન ઉપર પડી ગઈ ફેરિયાએ ઝડપથી બધી ટોપીઓ ભેગી કરી લીધી અને પોતાનો પોટલો બાંધી લીધો બધા વાંદરાઓ તો ઝાડ ઉપર બેઠા બેઠા જોતા જ રહ્યા અને ફેરિયો વાંદરાઓ ઉપર હસતો પોતાના રસ્તે ચાલવા માંડ્યો તો બાળકો આ વાર્તા ઉપરથી આપણને શું શીખવા મળે છે આપણને એ શીખવા મળે છે કે નકલમાં અકલ નથી હોતી કોઈ દિવસ કોઈપણ વસ્તુની બુદ્ધિનો ઉપયોગ કર્યા વગર નકલ ન કરવી જોઈએ કોઈ પણ વસ્તુની નકલ કરતાં પહેલાં આપણે આપણી અકલનો પણ ઉપયોગ કરવો જોઈએ તો બાળકો જો તમને આ વાર્તા ગમી હોય તો આવી બીજી વાર્તાઓ જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરો સબસ્ક્રાઈબ